हेलो एवरीवन, हाउ आर यू? केम छो बधा? हैप्पी हैप्पी मजामां? मारा दरेक बाळको घरे सुरक्षित हशे अने दरेक बाळको मजामां हशे। दरेक बाळकोनुं हुं महदे स्कूलमां हृदयपूर्वक स्वागत करुं छुं। वेलकम टू महदी स्कूल। बाळको, आपणे दररोज शाळाए आવીએ तो पहला शुं करीए छीए? दुआ करीए छीए। तो चालो आपणे पहला दुआ करी लईए। दरेक बाळकोनी आँख बंद अने दुआ माटे तैयार। चालो पहला आपणे दुआ करशुं। आँख बंद होने बाळको, चालो शुरू करो दुआ। चलो दरेक बाळकोने दुआ थई गई। बाळको हवे धीमे धीमे आँख खोलो। જુઓ બાળકો, આપણે છે ને અલ્લાહને યાદ કરીને આપણા કોઈ પણ કામની શરૂઆત કરીએ ને તો આપણું કામ ખૂબ જ સારું થાય। એટલે આપણે પહેલા શું કરી? દુઆ કરી, બરાબર ને? તો બાળકો હવે આપણે ભણવાની શરૂઆત કરવાની છે। આપણે કયો વિષય ભણવાનો છે? વિષય ગુજરાતી। ગુજરાતીમાં શું ભણવાનું છે? બારાક્ષરી। પણ બાળકો, બારાક્ષરી તમને પહેલાના લેક્ચરમાં કરાવેતી, પણ ક્યાં સુધી થઈ હતી? ઘ સુધી થઈ હતી ને? તો હવે આજે આપણે ચ થી શરૂ કરવાનું છે। ક્યાંથી? ચ થી। ચાલો દરેક બાળકોને જે આપણે ઘ પૂરી કરી હતી ને, ઘની લીટી, એની બાજુમાં નવી લીટીમાં ઉપરથી, બરાબર પહેલી લીટીથી શરૂઆત કરવાની છે। અક્ષર સરસ મજાના કાઢવાના છે અને મોટેથી બોલવાનું છે, બરાબર બાળકો? ચાલો પહેલાં શું આવે? ચ, લખતા જાજો બાળકો। હવે ચની પછી જુઓ, ચને કાનો ચા। ચ એની પછી ચને કાનો ચા। ચાની પછી લખાઈ ગયું ને બાળકો? આ મારી સાથે લખતા પણ જવાનું છે અને મોટેથી બોલતા પણ જવાનું છે, બરાબર બાળકો? ચને કાનો ચા। ચા પછી શું આવે? ચ, ચને રસવાળી ચી। ચ, ચને રસવાળી ચી। એની પછી ચ, ચને દીર્ઘાઈ ચી। ચને રસવાળી ચી, ચને રસવાય ચીની નીચે તમારે લખવાનું છે ચ, ચને દીર્ઘાય ચી, લખાઈ ગયું હશે ચને દીર્ઘાય ચી। પછી શું આવે? જુઓ બાળકો, ચ, ચને રસવા વાળું
ચૂ. કેવું છે? રસવાય વાળું છે ને? ચને રસવાય વાળું ચૂ. બરાબર, ચાલો એની પછી ચ. ચને દીર્ઘાય વાળું ચૂ. પેલા ઉપરની લીટીમાં શું લખ્યું? ચ. ચને રસવા વાળું ચૂ. એની નીચેની લીટીમાં ચ. ચને દીર્ઘાય વાળું ચૂ. હવે પછી શું આવે છે? ચ. ચને એક માત્ર ચે. ચ. ચને એક માત્ર ચે. બરાબર બાળકો, હવે ચને એક માત્ર ચે પછી શું આવે? ચ. ચને બે માત્રા ચે. ચ. ચને બે માત્રા ચે. ચે પછી શું લખવાનું છે? ચ. ચને કાનું ચા, ઉપર એક માત્રા ચો. કેમ વંચાય? ચો. ચ. ચને કાનો અને ઉપર એક માત્રા ચો. હવે ચો પછી શું આવે? ચ. ચને કાનો અને ઉપર બે માત્રા ચો. ચ. ચને કાનો અને ઉપર બે માત્રા ચો. ચો પછી શું આવે? ચ. ચની માથે ટપકું અનુસ્વાર. કેમ બોલાય? ચમ. ચ. ચની માથે ઉપર ટપકું એટલે કે અનુસ્વાર, એને કેમ બોલાય? ચમ. હવે ચમ પછી શું આવે છે બાળકો? જુઓ, ચ. ચની બાજુમાં બે ટપકા વિસર્ગ છે, એને કેમ વંચાય? ચહ. કેમ વંચાય? ચહ. તો બાળકો પેલા તમે લખ્યું ચ. ચની માથે ટપકું ચમ લખ્યું. ચમની પછી આવે નીચેની લીટીમાં ચહ. લખી નાખો દરેક બાળકો. ચમ લખ્યું ને, ચમની નીચે જ આવે ચહ. ખબર પડી દરેકની? બરાબર, અહીંયા ચની બારાક્ષરી આપણે પૂરી કરી ચ થી ચહ સુધીની. પણ ખબર પડી ને? હવે પછી શું આવશે? છ. હવે બાળકો નવી લીટીમાં એટલે કે પેલા ક, ખ, ગ, ઘ, ચ, બરાબર તમારી પાંચ લીટી પૂરી થઈ ગઈ. હવે જેને પેજ છે એમાં જગ્યા ન હોય તો એ પાછળ પેજ ફેરવો એટલે ત્યાં લીટી ગાળી નાખો. બરાબર, પાંચ લીટી થઈ ગઈ ઇનકેસ જગ્યા નહીં પણ હોય એટલે બાજુના પેજમાં લીટી સરસ મજાની કાઢી નાખો સીધી. ચાલો, હવે તમારે નવી લીટીમાં, બરાબર નવી આખી ઊભી લીટીમાં અને પહેલાં જ લખવાનું છે છ. શું લખવાનું છે? છ. છની પછી શું આવે? છને કાનો છા. છ. છની પછી છને કાનો છા.
છને કાનો છા, છને કાનો છાની પછી છને રસવાય છી. છાની નીચે તમારે લખવાનું છે છને રસવાય છી. લખાઈ ગયું હશે દરેક બાળકોને, બાળકો છને રસવાય છી. પછી શું આવે? છ, છને દીર્ઘાય છી. પેલા રસવાય છી લખ્યું, એની નીચે છને દીર્ઘાય છી, એની પછી છ, છને રસવા વાળું છે, રસવાય છે ને, છને રસવા વાળું છું. છ, છને રસવા વાળું છું. લખાઈ ગયું દરેકને? છને રસવા વાળું છું. પછી શું આવે? છ, છને દીર્ઘાય વાળું છું. પેલા બાળકો આપણે લખ્યું છને રસવા વાળું છું, એની પછી નીચેની લીટીમાં લખો છ, છને દીર્ઘાય વાળું છું. શું લખવાનું છે? છને દીર્ઘાય વાળું છું. ચાલો, લખાઈ ગયું. હવે શું આવે છે જુઓ. અહીંયા ત્યાં છ, છને એક માત્ર છે. છ, છને એક માત્ર છે. છ, છને એક માત્ર છે. હવે બાળકો છે પછી શું લખવાનું છે? અહીંયા ત્યાં જુઓ છ, છને બે માત્રા છે. પહેલાં તમે શું લખ્યું? છે, એની નીચેની લીટીમાં અડાડીને લખવાનું છે છ, છને બે માત્રા છે. બરાબર બાળકો? લખાઈ ગયું દરેકને? હવે પછી શું આવે છે? અહીંયા ધ્યાન દરેકનું. છ, છને કાનો અને ઉપર એક માત્રા છો. છ, છને કાનો અને ઉપર એક માત્રા છો. બરાબર? છ, છને કાનો, ઉપર એક માત્રા છો. લખાઈ ગયું દરેકને? હવે બાળકો છો પછી શું આવે? છ, છને કાનો અને ઉપર બે માત્રા છો. શું લખાય? છ, છને કાનો અને ઉપર બે માત્રા છો. બરાબર? હવે છ લખી નાખ્યું, હવે એની પછી શું આવે? તો કે છ, છની માથે ઉપર ટપકું છે, એટલે કે અનુસ્વાર છે. એને કેમ વંચાય? છમ. કેમ બોલાય બાળકો? છમ. બરાબર? ચાલો લખી નાખો છ પછી છમ. હવે બાળકો છમ પછી શું આવશે? લખાઈ ગયું તમારે છમ? હવે શું આવે છે જુઓ. છ પછી છ, એટલે કે છની બાજુમાં વિસર્ગવાળું. બરાબર? બે ટપકા છે ને, એક ઉપર છે
અને એ એની નીચે છે એટલે એને કેમ વંચાય? છ. બરાબર બાળકો, કેમ વંચાય? છ. ચાલો લખી નાખો દરેક બાળકો. ચાલો બાળકો, લખાઈ ગયું દરેકને? છ. છની બાજુમાં ટપકા, બરાબર, જે વિસર્ગવાળો, એને શું કહેવાય? છ. એને એમ વંચાય છ. બરાબર. ચાલો તો અહીંયા આપણે છ, બરાબર, બારાક્ષરીમાં છની લાઈન છે એ પૂરી થઈ ગઈ. ખબર પડી ને કઈ રીતે કર્યું? હવે પછી નવી લીટીમાં, બરાબર, એટલે કે બાજુની લીટીમાં, છની બાજુની લીટીમાં. પણ પહેલાં ઉપરની લીટીમાં શું આવે? સૌથી પહેલી લીટીમાં જ. શું લખવાનું છે? જ. બરાબર બાળકો. ચાલો લખી નાખો ફટાફટ જ. બાળકો, જ પછી શું આવે? જુઓ, જ જની કાનો ઝા. શું આવે? જને કાનો ઝા. જની બાજુમાં લીટો છે, બરાબર, એટલે જની નીચેની લીટીમાં તમારે લખવાનું છે જને કાનો ઝા. શું લખવાનું છે? જને કાનો ઝા. બરાબર. ચાલો લખાઈ ગયું દરેકને? હવે બાળકો, જને કાનો ઝા પછી શું આવે? જ. જને રસવાય જી. શું છે? જ. જને રસવાય જી. બાળકો, જને રસવાય જી. જને રસવાય જી પછી શું આવે? પહેલાં લખાઈ ગયું દરેકને? જ. જને રસવાય જી. જને રસવાય જી પછી શું આવે? અહીંયા ધ્યાન જુઓ. જ. જને દીર્ઘાય જી. જ. જને રસવાય જી. એની નીચેની લીટીમાં તમારે લખવાનું છે જ. પણ જને દીર્ઘાય જી. બરાબર બાળકો. ચાલો લખાઈ ગયું દરેકને? જી પછી શું આવે છે? અહીંયા ધ્યાન જુઓ. જ. જ રસવાવાળું જુ છે. જને રસવાવાળું જુ. શું લખવાનું છે? જને રસવાવાળું જુ. હવે એની નીચેની લીટીમાં બાળકો શું આવે છે? તો કે પહેલાં ઉપરની લીટીમાં લખ્યું જ, જ રસવાવાળું છું. હવે તમારે એની નીચેની લીટીમાં લખવાનું છે જ, જ દીર્ઘાયવાળું છું. કેવું છું? દીર્ઘાયવાળું છું. જ. જને દીર્ઘાય જુ. બરાબર. જ. જ દીર્ઘાયવાળું જુ. બરાબર. લખાઈ ગયું દરેકને? તો હવે પછી શું આવે છે? અહીંયા ધ્યાન જુઓ. જ. પણ જની ઉપર એક શું છે? એક માત્ર છે. જને એક માત્ર જેમ. જ. જને એક માત્ર જેમ. શું લખવાનું? જ.
જ ને એક માત્રા જે બરાબર લખાઈ ગયું, દરેકને લખાઈ ગયું ને. હવે પછી હવે આવે છે જ. જ ને બે માત્રા જે, જ જ ને બે માત્રા જે, જ જ ને બે માત્રા જે. હવે બાળકો જે પછી શું આવે છે? આ લખાઈ ગયું દરેકને. હવે શું આવે જુઓ, જ જ ને કાનો અને ઉપર એક માત્રા જો. જ જ ને કાનો ઉપર એક માત્રા જો બરાબર. જ જ ને કાનો અને ઉપર એક માત્રા જો. હવે જો પછી શું આવે? પહેલાં તો દરેક બાળકોને જો લખાઈ ગયું. હવે જો પછી આવે જ, જ ને કાનો અને ઉપર બે માત્રા જો. જ જ ને કાનો અને ઉપર બે માત્રા જો બરાબર. કેમ બોલાય? જ જ ને કાનો અને ઉપર બે માત્રા જો. લખાઈ ગયું દરેકને? નીચેની લીટીમાં લખવાનું હતું, હો નીચે જ લખ્યું ને. બધું નીચે નીચે લાઈનમાં લખતા જવાનું બરાબર. અક્ષર સરસ કાઢો છો ને બાળકો? જ જ ને કાનો અને ઉપર બે માત્રા જો. હવે જો પછી શું આવે છે બાળકો? જુઓ અહીંયા ત્યાં જ, જ ની માથે ટપકું છે એટલે કે અનુસ્વાર છે, પણ એને કેમ વંચાય? જમ બરાબર ને. જ જ ની માથે અનુસ્વાર, એક ટપકું છે એટલે એને કેમ વંચાય? જમ બરાબર ને બાળકો. ચાલો લખી નાખો દરેક બાળકો. જો પછી નીચેની લીટીમાં બાળકો લખવાનું છે જમ. જ જ ની ઉપર માથે અનુસ્વાર છે એને કેમ વંચાય? જમ બરાબર. હવે જમ પછી શું આવે બાળકો? જુઓ બાળકો, જમ લખાઈ ગયું. હવે જમ પછી શું આવ્યું? અહીંયા ત્યાં જુઓ, જમની નીચે તમારે લખવાનું છે જ. જ ની બાજુમાં બે ટપકા, જે વિસર્ગ છે બરાબર. જુઓ, એક ઉપર અહીંયા એની બાજુમાં ટપકું ને એક એની નીચે ટપકું, પણ એને કેમ વંચાય? જહ. કેમ વંચાય બાળકો? જહ બરાબર. જમ પછી આવે જહ બરાબર ને બાળકો. તો બાળકો જમ પછી જહ લખી નાખો દરેક બાળકો. જમની નીચે લખવાનું છે ઓ ભાઈ. જ જ ની બાજુમાં બે ટપકા એટલે કે વિસર્ગવાળું કહેવાય બરાબર, જેને ઉપર એક છે અને એક નીચે છે એટલે કે
जह केम वंचाय जह बराबर बाळको बाळको तो अहीं आपणे झनी बाराक्षरी एटले के झनी आखी लाइन पूरी करी झ थी लईने झ सुधीनी पूरी करी थई गई ने पूरी पहला झ जा पछी जने रस्वाय जी जने दीर्घाय जी जने रस्वा वाळो जू जने दीर्घा वाळो जू जने एक मात्रा जे जने बे मात्रा जई जने कानो अने एक ऊपर मात्रा जो जने कानो अने ऊपर बे मात्रा जो जने माथे टप्पु अनुस्वार जम अने जने बाजुमां बे टपका जे विसर्ग एने शुं बोलाय जह तो अहीं आपणी जनी लाइन पूरी थई तो बाळको आजे आपणे एटलुं ज राखवानुं छे पहेला तो जनी लाइन लखी पछी छ ने एनी पछी तमे बधाए लखी जनी बराबर આજે અહીં સુધી રાખવાનું છે દરેક બાળકોને સમજાણું ખબર પડી દરેકને કે ચવાળી બારાક્ષરીમાં ચની લાઈન આવે એટલે ચ ચા ચી ચી ચૂ ચૂ ચે ચો ચૌ ચમ ચહ એવી રીતે તમારે આખી લાઈન આવે પણ પહેલાં રસ્વાયવાળું આવે એની પછી દીર્ઘાયવાળું આવે એ બધું તમારે લાઈનમાં યાદ રાખવાનું છે બરાબર જો તમે પરીક્ષામાં તમને બારાક્ષરી પૂછાશે બરાબર હવે તમને આવડે જ છે પણ તમે લોકો શું કરશો જો તમે આમ કરશો ને બાળકો જુઓ અહીંયા તમને એમ કીધું છે કે જુઓ બાળકો અહીંયા જો છે બરાબર હવે જોની પછી શું આવે એ તમારે બારાક્ષરીમાં લખવાનું હોય બરાબર તો જોની પછી આવી રીતે જો જ આવે બરાબર જો તમે ભૂલી ગયા અને તમે ત્યાં જમ લખી નાખ્યું તો તમારી બારાક્ષરી કેવી પડે ખોટી પડે પડે ને ખોટી હવે અહીંયા જમ આવે એની જગ્યાએ તમે જહ લખી નાખો બે ટપકા બાજુમાં કરી નાખો તો તમારી બારાક્ષરી ખોટી પડે એટલે તમારે દરેકને લાઈનમાં જ લખવાનું બરાબર જેમ શીખવાડું છું એવી રીતે જ તમારે પરીક્ષામાં પણ લખવાનું હવે તમારી પરીક્ષા લેવાશે એમાં તમારે બારાક્ષરી પણ પૂછવામાં આવશે બરાબર તો આજે આપણે ચ થી બરાબર જ સુધીની બારાક્ષરી કરી બારાક્ષરીમાં ચની લાઈન છની અને ઝની લાઈન આપણે જોઈ લીધી આવડી ગઈ ને દરેકને બાળકો હવે આપણે ગુજરાતીના લેક્ચરમાં આવશું તો ફરી કંઈક નવું શીખશું બરાબર બારાક્ષરીમાં આપણે આગળ વધશું આપણે જની જ સુધી કર્યું હવે આપણે ઝની લાઈન કરવાની ને બરાબર ચાલો દરેક બાળકોને સમજાણું ને ખબર પડી ને કે બારાક્ષરી આવી રીતે લખાય બરાબર કાંઈ ન સમજાય તો ગૂગલ મીટના લેક્ચરમાં પૂછી શકો છો બરાબર બાળકો થેન્ક યુ દરેક બાળકોને બાય બાય સ્ટે હોમ સ્ટે સેફ ફરીવાર આપણે મળશું તો બારાક્ષરી આગળ વધાવશું બરાબર બાળકો બાય બાય